લોકસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જાત જાતની અને ભાત ભાતની અટકળો શરૂ થઈ જતી હોય છે. એમાંય ખાસ કરીને ભાજપમાં કયો ઉમેદવાર ક્યાંથી ચૂંટણી લડશે એને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. ત્યારે બીજી બાજુ કેટલાક કોંગ્રેસના નેતાઓ કેસરીઓ ધારણ કરીને ભાજપમાં ટિકિટ મેળવવાની લાલસાએ આવી રહ્યા છે. પણ તાજેતરમાં ગાંધીનગર સચિવાલયમાં થતી ચર્ચા મુજબ આનંદીબેન પટેલ ગાંધીનગરથી લોકસભાની 2019ની ચૂંટણી લડી શકે છે. આનંદીબેન પટેલ હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. અગાઉ તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ પાટીદાર આંદોલનને કારણે તેમની સામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપો થતાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હી ગયા ત્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેનની પસંદગી કરી હતી. આનંદીબેન ગુજરાતના રાજકારણમાં ઘણો સમય સક્રિય રહ્યા હતા અને તેમના નેતૃત્વમાં ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે અનેક કાયદાઓ અને અનેક યોજનાઓ સરકાર દ્વારા શરૂ પણ કરાઈ હતી. સ્વભાવે ખૂબ જ કડક ગણાતા આનંદીબેન વહીવટી કુશળતામાં પારંગત છે. ત્યારે હવે ભાજપ અને નરેન્દ્ર મોદી આનંદીબેનને ગાંધીનગરથી લોકસભા લડાવીને દિલ્હી દરબારમાં મોકલી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ આનંદીબેન જૂથ ગાંધીનગરમાં સક્રિય થઈ ગયું છે અને આનંદીબેનને કોઈ પણ ભોગે લોકસભા લડાવવા મથામણ કરી રહ્યું છે. અત્યંત મહત્વની ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક પર આનંદીબેનની સાથે વધુ એક નામ હાલ ચર્ચામાં આવ્યું છે અને આ નામ છે ભાજપના અધ્યક્ષ અમિત શાહનું. અમિત શાહ આમ તો સાંસદ તો છે, પરંતુ તેઓ રાજ્યસભામાંથી ચૂંટાઈને ગયા છે. ગુજરાતના રાજકારણમાં અમિત શાહ જૂથ અને આનંદીબેન પટેલના જૂથ વચ્ચે કોલ્ડ વોર હોવાની અટકળો ચાલતી હોય છે અને સૂત્રોનું માનીએ તો આનંદીબેનનું નામ સામે આવતાની સાથે જ અમિત શાહ જૂથ એક્ટિવ થઈ ગયું છે અને અમિત શાહને ગાંધીનગરથી લડાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. અમિત શાહ અથવા તો આનંદીબેન, આ બંનેમાંથી કોઈ પણ લડે તો આ બેઠકનું મહત્વ વધી જાય તેમ છે, કારણ કે બંને મોટા નેતાઓ છે અને વરિષ્ઠ નેતાઓ કહેવાય છે. ગાંધીનગર લોકસભા બેઠક એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ બેઠક કહેવામાં આવે છે. તો બેઠક પર પાટીદાર અને સવર્ણ સમાજ બહુમતીમાં છે. ગાંધીનગર લોકસભા બેઠક પર ખાસ કરીને અમદાવાદ શહેરી વિસ્તારનો મોટો વિસ્તાર આવે છે. શહેરી વિસ્તાર મોટા ભાગે ભાજપની પડખે રહ્યો છે, તેથી આ બેઠક વર્ષોથી ભાજપ પોતાની પાસે રાખીને બેઠું છે. હવે જોઉં રહ્યું કે આ મહત્વપૂર્ણ બેઠક પરથી કયા દિગ્ગજ નેતા લોકસભામાં જંપલાવી મેદાન મારે છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.